મળ્યો મિશ્ર પ્રતિસાદ. બપોર બાદ દુકાનો ખુલી. સમગ્ર ભારતમાં આજે અલગ અલગ ખેડૂત સંગઠનો દ્વારા કૃષિ કાયદાના વિરોધમાં ભારત બંધનું એલાન આપવામાં આવ્યું હતું, જેમાં સરકાર દ્વારા જે ખેડૂત વિરોધી કાળો કાયદો બનાવવામાં આવ્યો છે તેને ડામવા માટે દિલ્હીમાં છેલ્લા 13 દિવસથી ખેડૂતો આંદોલન કરી રહ્યા છે, ત્યારે એ સમર્થન માટે આજે સમગ્ર ભારત બંધનું એલાન કરવામાં આવ્યું હતું, જેમાં ભારત બંધના એલાન ખેરાલુમાં આજે મિશ્ર પ્રતિસાદ જોવા મળ્યો હતો. સવારે શહેરના અમુક વિસ્તારોમાં દુકાનો બંધ રહી હતી, જ્યારે બપોર પછી રાબેતા મુજબ દુકાનો ખુલવા પામી હતી. આમ કોંગ્રેસ દ્વારા રેલી કાઢીને જે દુકાનો બંધ કરવામાં આવતી હતી તેને લઈને અમુક વેપારીઓ દ્વારા બીકના કારણે દુકાનો બંધ રાખી હતી, પરંતુ બપોર પછી મામલો ઠાળે પડતા વેપારીઓએ પોતાના વેપાર ધંધા શરૂ કર્યા હતા. આમ ખેરાલુ ભારત બંધના આ એલાનમાં વેપારીઓ દ્વારા દુકાનો ચાલુ રાખી ખેરાલુમાં એલાનને મિશ્ર પ્રતિસાદ મળ્યો હતો. વધુમાં ખેરાલુ વેપારી મંડળના પ્રમુખે જણાવ્યું હતું કે રિપોર્ટર સંજય ઠાકોર ખેરાલુ. પહેલી વાત તો બજાર બંધ છે જ નહીં, ત્યાં છૂટક છૂટક દુકાનો સવારે જે લોકો નીકળેલા કોંગ્રેસના આગેવાનો અને એના કારણે ક્યાંક વેપારી પ્રાણી એવું છે કે ગભરાય તો બી ટોળું આવશે, એના કારણે થોડીક દુકાનો બાકી, બસ સ્ટેન્ડ, હાઈવે, ખારીપુરી અને આંબલીચટા બજારમાં થોડીક અસર છે, પણ એ પણ હમણાં અડધો કલાકમાં બધું ખુલી જવાનું. કારણ કે એવી વાત ફેલાઈ, મેં જે જાણ્યું કે રેલી આવે છે, રેલી આવે છે, અને રેલીનો શબ્દ આવે એટલે કોઈ પણ વેપારી માણસ કે આમ નાગરિક એ ગભરાય કે ટોળાને દિશા ના હોય, એ ભયના કારણે એક અડધો કલાક પૂરતું બજાર બંધ રહ્યું, બાકી બધું ખુલી ગયું છે. અને અમે ખેડૂતોના સાથે જ છીએ, ખેડૂતોની કોઈ માગણી છે વ્યવહારિક તો એ સરકારે જે કહ્યું એમ પ્રમાણે મંત્રણાઓ દોર ચાલુ છે, 9 તારીખે પણ એ લોકો મળવાના છે. પણ અમે એવું માનીએ છીએ કે જ્યારે રાજકીય પાર્ટીઓ સામસામે આવે ત્યારે વેપારી વર્ગનો ભાવ એક જ હોય તો ભાઈ એમાંથી આપણે દૂર રહેવું, અને અપેક્ષાએ અમે આ બંધમાં જોડાયા નથી ખેરાલુ વેપારી મહામંડળ અને ખેરાલુ વેપારીઓ, કારણ કે સરકાર સાથે ચર્ચા ચાલુ છે, ચર્ચા તૂટી પડી હોય અને પછી કોઈ વાત આવે તો વિચારવાનું આવે, પણ આજની તારીખમાં નેગોશિએશન ચાલુ હોય અને આ પ્રકારનું રાજકીય પાર્ટીઓ રીતસર કોઈ પણ રીતે બંધનું એલાન આપી દે તેમાં વેપારી વર્ગને જેમાં સાથે કોઈ સીધું લેવા દેવા નથી. અને દર વખતે હું તો એવી વિનંતી કરું છું આપના માધ્યમ દ્વારા કે સતત વેપારીઓના પ્રશ્નો હોવા છતાં વેપારીઓ ક્યારેય બંધ નથી રાખતા, કારણ કે લોકડાઉન, કોરોના આ બધાના કારણે વેપારીઓના અંદરની સ્થિતિ શું હોય એ પ્રમુખ તરીકે મને ખબર હોય, પણ સતત દરેક પાર્ટીઓને હું વિનંતી કરું છું કે પોતાના પ્રશ્નો, દરેક સંસ્થાઓ, સમાજો પોતાના પ્રશ્નો લઈ નીકળે, લોકશાહી છે, બધાનો અધિકાર છે, પણ દરેક વિષયમાં બજાર જ બંધ રાખવું એ 50 વર્ષ પછીની સ્થિતિ અત્યારે જે ઊભી થઈ છે, ગરીબી, પછાતપણું અને જે રીતનો વિકાસ અને એના સાથે આર્થિક સદ્ધરતાની આવશ્યકતા, આ બધું જોતો હું તો તમામ આગેવાનોને વિનંતી કરું કે બંધના આ રાજકારણમાંથી બહાર આવીશું અને અન્ય રસ્તો વિચારીશું લોકશાહી ઢબે વિરોધ કરવાનો, તો જ સાચું કહેવાશે. બાકી આ વેપારીઓ ઉપર એક પ્રકારનો અત્યાચાર જ છે. છાસ વારે કોઈ પણ બનાવ બને, વ્યક્તિગત ઝઘડો થાય તો પણ બજારો બંધ, આ પ્રકારની વૃત્તિ એ ખરેખર વ્યાજબી નથી. અને આપના દ્વારા એવું કહેવા માગું છું કે ક્યાંક ક્યાંક એવું જાણવા મળ્યું છે અમુક લોકો પોતાનો રાજકીય રોટલો શેકવા માટે કે વેપારીઓ ખેડૂતોના સાથે નથી, ક્યારે એવું બની શકે નહીં. આ દેશ તમામ ધર્મના લોકો, તમામ સમાજના લોકો, ગરીબ, શ્રીમંત અને ખેડૂત બધા જ સાથે રહીને રહેવાવાળા છે, ક્યારે કોઈ કોઈના વિરુદ્ધમાં હોય નહીં, પણ કોઈ માગણી એવી હોય કે જે હજી ચર્ચાના આરે હોય ત્યારે કોઈ રાજકીય પાર્ટીઓ સામસામે આવે ત્યારે વેપારી તો એની જાતના આખી જ રાખતો હોય, એમાં ખેડૂતના વિરોધી છે એ વેપારીઓ, એવું કોઈ વાત નથી. અને એવી વાતો ફેલાવવાવાળાને હું હાથ જોડી વિનંતી કરું છું કે આપણા નિજી સ્વાર્થ ખાતર, સત્તાના સ્વાર્થ ખાતર, કોમ કોમ વચ્ચે અને ગરીબ તવંગર વચ્ચે વૈમનસ્ય ઊભું થાય એવી વાતો નહીં કરવી જોઈએ. આપણે પોઝિટિવ પ્રયત્ન કરવો જોઈએ. કોઈ બંધ રાખે તો ઠીક, ન રાખે તો ઠીક, સૌનો અધિકાર છે, તમને આંદોલન કરવાનો અધિકાર છે, તો વેપારીનો પોતાના આજીવિકા કમાવાનો અધિકાર છે. પ્રશ્ન વેપારીઓનો હોય તો બરાબર, તમારો છે, અમે સાથે છીએ, પણ વેપારીઓ ખેડૂતના વિરોધી છે આવી વાત ફેલાઈ અને વૈમનસ્ય ઊભું કરવાનો પ્રયત્ન નહીં કરતા. ખેડૂતોની લાગણી સાથે અમે છીએ. ખેડૂતો છે તો જ દેશ છે, ખેડૂતો સદ્ધર હશે તો જ બજાર સદ્ધર હશે. અમે ખેડૂતોની તમામ બાબતો સાથે સંમત છીએ, પણ એમની ચર્ચા ચાલુ છે અને ચર્ચાનો શું અંત આવે તેના પછી જ દેશના વેપારીઓ અને દેશની પ્રજાએ નક્કી કરવાનું છે.